मातरम बाळ मित्रों गुड मॉर्निंग ऑनलाइन एजुकेशन में आपनुं हार्दिक स्वागत है। स्टैंडर्ड 7 सब्जेक्ट एसएस एंड चैप्टर 3 मुगल साम्राज्य। तेमनी अंदर दीकराओ आपणे मुगल साम्राज्यना शासकों विषे जोई गया, मुगल साम्राज्यनी राज्य व्यवस्था विषे पण आपणे थोड़ी घणी चर्चा करी। हवे जोवानी छे तेनी संस्कृति। मुगल कालीनना समयमां कई संस्कृति प्रचलित थई हती तेना विषे आपणे चर्चा करवानी छे। तो जोईए दीकरा, मुगल युगमां भारतीय संस्कृतिनो बहुमुखी विकास थयो हतो। एटले के मुगल युग एटले के ज्यारे मुसलमाननो युग चालू हतो त्यारे भारतीय संस्कृतिनो बहुमुखी विकास थयो। एटले के आपणी जे भारतीय संस्कृति छे तेनो બે સ્વરૂપે વિકાસ થવામાં આવ્યો હતો। હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો, એટલે કે હિન્દુ અને મુસ્લિમ બંનેની સંસ્કૃતિનો સમાવેશ આ યુગની અંદર કરવામાં આવ્યો હતો, જેને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। જેને શું કઈ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે દીકરા? તો ગંગા જમુના તમારા એક્ઝામમાં પણ પૂછાઈ શકે કે હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો, જેને કયા નામે ઓળખાય છે? તો ગંગા જમુના સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે। મુગલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી। એટલે કે મુગલોએ અનેક કિલ્લાઓ, મહેલો અને દરવાજાઓ બંધાવ્યા હતા, અને કિલ્લાઓ પણ બંધાવ્યા હતા, મહેલોની રચના કરી હતી, દરવાજાઓ પણ બનાવ્યા હતા, અને તેમની મસ્જિદો પણ તેમણે બનાવી હતી, અને સાથે સાથે સુંદર એવા બગીચાઓનું પણ નિર્માણ તેમણે કર્યું હતું, જેને એક પ્રકારની શું કહેવામાં આવે છે? મુગલ વંશની સંસ્કૃતિ કહેવામાં આવે છે। એક આપણે જોઈએ તો એક નંબર પર બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાનું નિર્માણ કરાવ્યું હતું। એટલે બાબરે કોને દીકરાઓ? તો બાબરે છે તેને શું કર્યું હતું કે આગ્રા દિલ્હી ખાતે આવેલ આગ્રા અને લાહોરમાં બગીચાઓ બંધાવ્યા હતા। શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી। શેરશાહે શું કર્યું હતું? સાસારામમાં મકબરાઓ બંધાવ્યા હતા અને દિલ્હીમાં તેની મસ્જિદ બંધાવી હતી દીકરાઓ। અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો। કોનો કિલ્લો દીકરાઓ? કે અકબરે। ત્યારબાદ શેરશાહ પછી કોણ આવે છે દીકરા? તો અકબર। અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિમી દૂર ફતેહપુર સિકરી વિશિષ્ટ બાંધકામો કરાવ્યા હતા, જેને શું કહેવામાં આવે છે? ઝુલતા મિનારા તરીકે ઓળખવામાં આવે છે। અંડરલાઇન કરો દીકરાઓ, તમારા એક્ઝામમાં પણ પૂછાઈ શકે કે અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને તેમને આગ્રાથી 36 કિલોમીટર દૂર શેનું બાંધકામ કરાવ્યું હતું? તો શું આવશે? કે ફતેહપુર સિકરીનું બાંધકામ કરાવ્યું હતું, જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા, સલીમ શિસ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલનો સમાવેશ થાય છે, જેની અંદર ગુજરાતના જે વિજયોની યાદમાં એટલે કે ગુજરાતની અંદર જેટલા રાજાઓ વિજય થયા છે તેની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજાઓ, સલીમ શિસ્તીની દરગાહ અને મસ્જિદ એ પંચમહાલનો સમાવેશ થાય છે। જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગમરમરનો ઉપયોગ વધ્યો હતો, એટલે કે જ્યારે જહાંગીર જ્યારે રાજા બન્યો ત્યારે તેમણે સંગમરમરનો વધારે ઉપયોગ કરીને બાંધકામો કરાવ્યા હતા, જેને કારણે સંગમરમરનો ઉપયોગ થવાનું શરૂ થયું હતું। શાહજહાંનો સમય મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ તરીકે ગણાય છે, તેમાં આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં મસ્જિદ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું। એટલે કે શાહજહાં જ્યારે રાજા બન્યો, જ્યારે તે ગાદી પર આવ્યો ત્યારે તેનો જે મુગલ સામ્રાજ્ય એટલે કે મુગલ વંશનું જે રાજ્ય છે તે સુવર્ણ યુગ તરીકે ગણાતું। શા માટે? કે તેમણે એવી અજાયબીની રચના કરી હતી જેને કારણે તે સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે, જેની અંદર આગ્રાનો તાજમહેલ દીકરા જે આપણા ગુજરાતની અથવા તો આખી દુનિયાની સૌથી મોટી અજાયબી તરીકે તાજમહેલને ગણવામાં આવે છે, જ્યારે મોતી મસ્જિદ પણ એટલી ભવ્ય મસ્જિદ છે કે તેને જોતા જ તેને આપણે શું થાય છે કે મનની અંદર એવું થાય છે કે તે મસ્જિદને આપણે જોતા જ
રહીએ એ પ્રકારની મોટી મસ્જિદ બંધાવવામાં આવી હતી દિલ્હીની પ્રસિદ્ધ લાલ કિલ્લો, જે દિલ્હીની અંદર લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું છે, જેની અંદર જે આપણે શું છે સર્વોચ્ચ અદાલત છે દિલ્હીની અંદર આવેલી એની બાજુમાં તે દિલ્હીનું લાલ કિલ્લાનું નિર્માણ કોને કરાવ્યું હતું દીકરાઓ, તો શાહજહાએ કરાવ્યું હતું. અને તાજમહેલનું નિર્માણ કોને કરાવ્યું હતું, તો શાહ, તમારે એમ પણ એક્ઝામમાં આવી શકે દીકરાઓ કે આગ્રામાં તાજમહેલનું નિર્માણ કોને કરાવ્યું હતું, તો શાહજહાએ કરાવ્યું હતું. કોની યાદમાં, તો મુમતાજ, તેમની પત્ની મુમતાજ મહલની યાદમાં તેમને તાજમહેલનું બાંધકામ કરાવ્યું હતું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાજિયા ઉદ દોલાનો મકબરો બનાવ્યો હતો, તે જે તાજમહલ જેવો જ કલાત્મક છે. એટલે કે ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં, ક્યાં દીકરાઓ, ઔરંગાબાદમાં, ઔરંગઝેબની પત્નીનું નામ શું હતું, રાજિયા ઉદ દોલા. કયું, રાજિયા ઉદ દોલાની યાદમાં ઔરંગાબાદમાં એક મકબરો બંધાવ્યો હતો જેનું નામ રાબિયા ઉદ્દોલા નામથી ઓળખાય છે, જે તાજમહલ જેવો જ એક અદ્ભુત કલાત્મક છે. તો આપણે તેમની અંદર દીકરાઓ જે સંસ્કૃતિની અંદર ચિત્રકલાનો પણ, મુઘલ વંશની અંદર ચિત્રકલાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સાહિત્યનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, સંગીતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેની અંદર આપણે જોઈએ તો ચિત્રકલા એક પ્રકારની એવી કલા છે જે મુઘલ વંશની અંદર તેની સ્થાપના કરવામાં આવી હતી. ચિત્રકલાની જ્યારે મુઘલ વંશનું જ્યારે રાજ્ય ચાલતું હતું મુસલમાનનું, ત્યારે આપણે જે ચિત્રકલા છે તેનું નિર્માણ થયું હતું. મુઘલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી, એટલે કે મુસલમાનનું જે ચિત્રકલા, મુસલમાનના જ્યારે રાજ્ય ચાલતું હતું ત્યારે ચિત્રકલા એક વિશ્વવિખ્યાત એટલે કે વિશ્વની અંદર પ્રસિદ્ધ હતી. જહાગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો હતો, કે જ્યારે જહાગીરનું જ્યારે રાજ્ય ચાલતું હતું તે સમયની અંદર તેનો ખૂબ જ વિકાસ થયો હતો. મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા, એટલે કે મુઘલ શાસકો છે એટલે કે મુસ્લિમ જે રાજાઓ છે તે ઉત્તમ ચિત્રકારો એટલે કે જે સારામાં સારું ચિત્ર બનાવી શકે તે, અત્યારે આપણે દીકરાઓ તેને આપણે શું કરીએ, આર્ટિસ્ટ કહીએ. એવી રીતના પહેલાં એને શું કહેતા, ઉત્તમ ચિત્રકલાકારો. તો એને દિલ્હીની અંદર આમંત્રિત એટલે કે દિલ્હીની અંદર તેને ઉચ્ચ સ્થાન આપવામાં આવતું. અકબરના સમયમાં જશવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા, એટલે કે જ્યારે અકબર જ્યારે રાજ્ય કરતા હતા તે સમયની અંદર જશવંત અને બસાવન નામના બે જે ચિત્રકારો છે તેનું ખૂબ જ તે પ્રખ્યાત હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદનો પુસ્તકો અને અકબરનામા પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. તેમણે શું કર્યું હતું દીકરા, આ જે બંને છે જશવંત અને બસાવન નામના જે ચિત્રકારો છે તેને ફારસી કથાઓ એટલે કે ફારસી ભાષામાં જે કથાઓ લખવામાં આવી હતી તે કથાઓ મહાભારત, આપણે જે મહાભારતનું જે પુસ્તક છે તે મહાભારત, પછી અકબરનામા જે પુસ્તક છે તેનું એક મસ્ત ભવ્ય પુષ્કળ સુંદર ચિત્ર દોરીને તેમને દર્શાવ્યું હતું. જહાગીરનો મનસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો, એટલે કે જહાગીરનો જે મનસૂર નામનો જે ચિત્રકાર છે તે ખૂબ જ એટલે કે વિશ્વની અંદર ખૂબ પ્રખ્યાત હતો. તેના ચિત્રો એવા હતા, તે એવા ચિત્ર દોરતા કે આપણને એવો આભાસ થાય કે તે આપણી સામે રિયલમાં એટલે કે તે હકીકતમાં તે આપણને ચિત્ર જે દોરેલું હોય તે આપણને થાય હકીકતમાં તે આપણી સામે જ ઊભું છે. તેના કલરો પણ એવા હતા, તેના છાયા પ્રકાશ પણ એવું હતું જેને કારણે આપણને એમ જોતા એમ થાય કે તે આપણી સામે હકીકતમાં તે વ્યક્તિ ઊભું છે, એટલું ચિત્ર સરસનું તે દોરતા હતા. જહાગીરે એક ચિત્રશાળાની સ્થાપના કરી હતી, તેના માટે મનસૂર નામના ચિત્રકાર માટે જહાગીરે શું કરી હતી, એક ચિત્રશાળાની સ્થાપના કરી હતી જેની અંદર ચિત્ર શીખવાડવામાં આવતા હતા. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકલાનો વિકાસ થયો હતો.
આ વખતે જ્યારે મુઘલ સામ્રાજ્ય ચાલતું હતું ત્યારે રાજસ્થાનમાં, ગુજરાતમાં, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણ રાજ્યોમાં પણ ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો. નહીં તો તમારી દીકરા એક્ઝામમાં પૂછાઈ શકે કે મુઘલ સામ્રાજ્યની અંદર કયા કયા રાજ્યોમાં ચિત્રકલાનો વિકાસ થયો હતો, તો રાજસ્થાન, ગુજરાત, પંજાબ અને હિમાચલ પ્રદેશ આવશે. હવે જોઈએ દીકરા તો સાહિત્ય. મુઘલ રાજાઓ સાહિત્યનો પોષક હતા, તેઓ સારા લેખક પણ હતા. મુઘલ રાજાઓ છે તે કેવા હતા? સાહિત્યના પોષક, એટલે તેમને સાહિત્ય વધારે પ્રત્યે વધારે પ્રેમ હતો અને તે સારા એવા લેખકો પણ હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. એટલે કે તે સમયની અંદર ફારસી ભાષા, અરબી, હિન્દી અને અન્ય બીજી કોઈ પણ ભારતીય ભાષાનો સમાવેશ આ સાહિત્ય એટલે કે આ પુસ્તકની અંદર કરવામાં આવ્યો હતો. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા લખી હતી. એટલે કે અબુલ ફઝલે અકબરનામા જે નામનું પુસ્તક લખેલું હતું તેની અંદર અકબરની આખું જીવનકથા, એટલે કે જ્યારે તે જન્મા ત્યાંથી લઈને તેનું મૃત્યુ થયું ત્યાં સુધીની તેમની આખા જીવન વિશેની કથાઓ તેની અંદર લખેલી હતી. તેને મહાભારતનો અનુવાદ કર્યો. તેને મહાભારત, જે આપણું મહાભારત સંસ્કૃત ભાષામાં લખાયું હતું, તેને ગુજરાતી ભાષાની અંદર તેને અનુવાદ કર્યો. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. એટલે કે ભારતીય ભાષા, એટલે કે ભારતીય આપણી જે હિન્દુ ભાષા છે, હિન્દુ ભાષાની અંદર શ્રી કૃષ્ણના જીવન, આપણે જે શ્રી કૃષ્ણનું આખું જે જીવન ચારિત્ર છે તેના વિશેના પણ ઘણા બધા એવા પુસ્તકો લખાણા હતા. ત્યાં આપણે દીકરા જોઈએ તો કૃષ્ણ ભગવાનના કેટલાક સાહિત્યો તમને જોવા મળે છે, જેમાં કૃષ્ણની પ્રેમલીલાઓ આવે છે, પછી રાસલીલા આવે છે, પછી કૃષ્ણએ જે લીલા રચી હતી તે, કૃષ્ણનું યુદ્ધ, આ બધી અલગ અલગ પ્રકારની શું આવે છે, સાહિત્ય એટલે કે પુસ્તક આવે છે. મરાઠીમાં એકનાથ જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી. એટલે કે મરાઠીની અંદર એકનાથ છે તેને જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની સ્થાપના કરી હતી. હવે જય દીકરા તો સંગીત. અકબર સંગીતનો જ્ઞાતા હતો, એટલે અકબર શું હતો? સંગીતનો જ્ઞાતા, એટલે કે અકબરને સંગીત ઉપર ખૂબ જ પ્રેમ હતો. તેના નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા. એટલે કે જ્યારે અકબર રાજ્ય કરતા હતા ત્યારે તેના રાજ્યની અંદર મહાન ગાયક શાસ્ત્રી તરીકે કોનો ઉલ્લેખ કરવામાં આવતો હતો? તાનસેન, જે નવરત્નોમાં હતા. કેવા હતા? નવરત્નોની અંદર તાનસેનનો ઉલ્લેખ કરવામાં આવતો. નવરત્નો એટલે કે જે નવ સાહિત્યો છે, મહાન સાહિત્યો, તેની અંદર તાનસેનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને અનેક રાગો પણ રચના કરી હતી. તેમણે અનેક રાગોની રચના કરી હતી. કોને? તો તાનસેને, જે ભેરવી રાગ છે, પછી જે પ્રભાત્યા છે, આ બધું કોને કર્યું હતું? તો તાનસેને એમની સ્થાપના કરી હતી. અહીંયા જે દીકરા આપણો મુઘલ સામ્રાજ્ય છે તેની સાંસ્કૃતિકનો ટોપિક છે તે પૂર્ણ થાય છે. હોમવર્કની અંદર દીકરાઓ તો તમારે આઈડિયલ જે છે તે સ્વાપોથીની અંદર ચેપ્ટર 3માં મુઘલકાલીન સાંસ્કૃતિક ટોપિકના જેટલા સવાલ જવાબ છે તે તમારે શું કરવાના છે, સ્વાપોથીની અંદર પૂરવાના છે, રીડ કરવાનું છે, પાકું પણ કરવાનું છે. અને હવે આપણે તેમની સાથે સમાપન, આ ચેપ્ટરનું સમાપન છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એમના વિશે થોડી ઘણી ચર્ચા અથવા તો વાતો કરશું. થેન્ક યુ.